હેલો મિત્રો હું જગદીશ ભાખર મિકેનિકલ ડિપાર્ટમેન્ટ ડિપ્લોમા સ્ટડીઝ ડૉક્ટર સુભાષ ટેકનિકલ કેમ્પસ જૂનાગઢ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે મિકેનિકલ ડ્રાફ્ટિંગ સબ્જેક્ટની અંદર એક નવો જ ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ ઇન્ટરસેક્શન એન્ડ પેનિટ્રેશન ઓફ સોલિડ તો આજે આપણે તેનું બેઝિક્સ સમજવાનો પ્રયત્ન કરીશું મિત્રો આમ તો ઇન્ટરસેક્શન અને પેનિટ્રેશન ઓફ સોલિડ છે તેના માટે એક વર્ડ બીજો પણ યુઝ થાય છે કે જેને આપણે ઇન્ટર પેનિટ્રેશન પણ કહેતા હોઈએ છીએ અને ગુજરાતીમાં આ શબ્દોનું થોડું ભાષાંતર છે એ આંતર છેદન અને આંતરભેદન એવો શબ્દ છે તેના માટે ઉપયોગમાં લેવાય છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઇમેજની અંદર એક એરોપ્લેન બતાવેલું છે આપણે જાણીએ છીએ કે અલગ અલગ આપણી આજુબાજુમાં કેટલી બધી એવી વસ્તુઓ છે કે જે બે અથવા બે કરતાં વધારે સોલિડની બનેલી હોય છે એટલે બસ એ જ છે ઇન્ટર પેનિટ્રેશન ઓફ સોલિડ્સ બીજી ઇમેજની અંદર આપણે જોઈએ એક સ્પીયર અને એક સિલિન્ડર એકબીજાની અંદર મર્જ થયેલા હોય તેવું આપણને દેખાય છે તો બસ આ જ છે ઇન્ટરસેક્શન એન્ડ પેનિટ્રેશન ઓફ સોલિડ્સ તેની વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરીએ વેન વન સોલિડ પેનિટેટ્સ અનધર સોલિડ ધેન ધેર સરફેસીસ ઇન્ટરસેક્ટ એન્ડ એટ ધ જંક્શન ઓફ ઇન્ટરસેક્શન અ ટિપિકલ કવ ઇઝ ફોર્મડ વિચ રિમેન્સ કોમન ટુ બોથ ધ સોલિડ્સ ધ કવ ઇઝ કોલ્ડ કરવેચર ઓફ ઇન્ટરસેક્શન એન્ડ ઇટ ઇઝ અ રિઝલ્ટ ઓફ ઇન્ટરપ્રેનીટેટ્રેસન ઓફ સોલિડ્સ એટલે સિમ્પલ કોઈ પણ બે સોલિડને એકબીજાની અંદર જો પેનિટેટ કરવામાં આવે એટલે કે આંતરછેદન અથવા તો આંતર કરવામાં આવે તો બંને સોલિડ એક કોમન કવ બનાવશે બંને જ્યાં એકબીજાને ઇન્ટરસેક કરશે ત્યાં એક કોમન કવ બનશે એ કવ છે કા તો સ્ટ્રેઇટ લાઈન પણ હોઈ શકે અથવા તો કોઈ પણ વક્ર પણ હોઈ શકે એ આપણે આગળ જોઈશું હવે આ જે કવ બને છે ઇન્ટરસેક્શનનો કવ એ એની જરૂર શું છે થોડી એપ્લિકેશન સમજી લઈએ વેન ટુ ઓબ્જેક્ટ્સ આર ટુ બી જોઈન્ટ ટુગેધર મેક્સિમમ સરફેસ કોન્ટેક્ટ બિટવીન બોથ બીકમ્સ અ બેઝિક રિક્વાયરમેન્ટ ફોર સ્ટ્રોંગેસ્ટ એન્ડ લીક પ્રૂફ જોઈન્ટ મિત્રો આપણને ખબર છે કે જ્યારે પાઇપલાઇન પાઇપિંગ ડિઝાઇન કરવામાં આવે છે ત્યારે પાઇપલાઇન જોઈન્ટ્સ એ ખૂબ જ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે જેના ઉપર બહુ રિસર્ચ ચાલતું હોય છે તો આ પાઇપલાઇન જોઈન્ટ છે એ ઇફેક્ટિવલી કઈ રીતે કામ આપે તેના માટે તે લીપ પ્રૂફ બને એ અને તે સ્ટ્રોંગ બને એ બંને મુદ્દાઓ છે ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે એટલે એવી એપ્લિકેશન માટે છે એ ઇન્ટરસેક્શન એન્ડ પેનિટેશન ઓફ સોલિડ છે ખૂબ જ અગત્યનો ટોપિક છે કવ ઓફ ઇન્ટરસેક્શન બીંગ કોમન ટુ બોથ ઇન્ટરસેક્ટિંગ સોલિડ્સ શો એક્ઝેક્ટ એન્ડ મેક્સિમમ સરફેસ કોન્ટેક્ટ ઓફ બોથ ધ સોલિડ્સ મિત્રો ઇમેજની અંદર જો બે પોર્શન આપેલા છે એક મિનિમમ સરફેસ કોન્ટેક્ટ માટે અને એક મેક્સિમમ સરફેસ કોન્ટેક્ટ માટે છે મિનિમમ ક્યારે થશે તો કે જ્યારે પોઈન્ટ કોન્ટેક્ટ હશે ત્યારે એટલે મેક્સિમમ સરફેસ કોન્ટેક ક્યારે થશે જ્યારે લાઇન ઓફ ઇન્ટરસેક્શન અને કવ ઓફ ઇન્ટરસેક્શન હશે ત્યારે મિત્રો આ ખૂબ જ પ્રચલિત એપ્લિકેશન છે ઇન્ટરસેક્શન ઓફ સોલિડની આપણે રોજબરોજમાં જે કંઈ પણ કામ કરીએ છીએ તેમાં ક્યાંક ને ક્યાંક આપણી આજુબાજુમાં આવા ઓબ્જેક્ટ્સ આપણી નજર સામે આવતા જ હોય છે બીજા કેટલાક ઉદાહરણો જોઈએ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એક ટી સેક્શન આપેલો છે એ સિવાય એરોપ્લેનનો એફીએ મોડલ બતાવેલું છે એ સિવાય બીજા એક નાનો અને એક મોટો એવી રીતના બે સિલિન્ડર એકબીજાની અંદર પેનીટેટ થતા હોય તેવું એક એક્ઝામ્પલ છે અને એ સિવાય એક હોમ હાઉસ કોઈનું હોય તેવું એક એક્ઝામ્પલ છે અહીંયા સમજવાનું આપણે એ છે કે એક કરતાં વધારે સોલિડ જ્યારે એકબીજાની અંદર ઇન્ટરસેક્ટ અથવા તો પેનીટેટ થતા હોય તો તેનો ઇન્ટરસેક્શનનો કવ છે એ કેવો બને છે એ આપણે સમજવાનું છે હવે બીજા કેટલાક ઉદાહરણો જોઈએ અ કોન વિથ અ કટિંગ પ્લેન એક કોન આપેલો છે અને એક કટિંગ પ્લેન વડે તેને કટ કરવામાં આવેલું છે ક્યુબ એન્ડ સ્ફિયર મિત્રો એક ક્યુબ છે એની ટોપ એના ટોપ કોર્નર ઉપર એક સ્ફિયર છે એને ઇન્ટરસેક્ટ અથવા તો પેનિટેટ કરવામાં આવ્યો છે હવે જો બંનેને અલગ અલગ રીતે જોઈએ તો સ્ફિયરનો ચોથો ભાગ પણ આપણને મળે છે અને જે ક્યુબ છે ક્યુબમાંથી જો સ્ફિયરને સબસ્ટ્રેક કરવામાં આવે એટલે કે બાદ કરવામાં આવે તો પણ આપણને આ રીતનો એક શેપ છે એ મળે છે ત્યાર પછી સિલિન્ડર ઇન સિલિન્ડર એટલે કે સિલિન્ડરની અંદર જ્યારે બીજું સિલિન્ડર પેનિટેટ થતું હોય તો એનો કોમન કવ જે બને એ કઈ રીતનો આપણને દેખાય અને ઇલેક્ટ્રિકલ ફિટિંગ સોકેટ ફોર ઇન વન એટલે કે એક મોટું સિલિન્ડર કે જેની અંદર બીજા ચાર સિલિન્ડર પેનીટ્રેટ થયેલા હોય એવું આપણને એક્ઝામ્પલ આપેલું છે ત્યાર પછી એક ટર્મ આવે છે ઇન્ટરસેક્શન એન્ડ પેનિટ્રેસન માટે ટ્રાન્ઝિશન રિજિયન ટ્રાન્ઝિશન રિજિયન એટલે શું તો કે બે સોલિડ એકબીજાની અંદર જ્યારે ઇન્ટરસેક્ટ થયેલા હોય ત્યારે તેનો જે કોમન ભાગ છે બંને સોલિડ એકબીજાની અંદર જ્યાં જ્યાં પણ ઇન્ટરસેક્ટ થયેલા છે એ કોમન રિજિયન એટલે કે એરિયા એને કહેવાય ટ્રાન્ઝિશન રિજિયન આ રીતે ટ્રાન્ઝિશન લાઇન અથવા તો ટ્રાન્ઝિશન કવ આવા ટર્મિનોલોજી પણ તમે સાંભળશો એક્ઝામ્પલની અંદર ટ્રાન્ઝિશન લાઇન એટલે શું તો કે જ્યાં ઇન્ટરસેક્ટિંગ લાઇન બને છે સ્ટ્રેટ લાઇન એ ઇન્ટરસેક્ટિંગ લાઇનને ટ્રાન્ઝિશન લાઇન કહેવાય અને ટ્રાન્ઝિશન કવ તો કે જ્યાં ઇન્ટરસેક્ટિંગ કવ બને છે બંને સોલિડનો કોમન કવ તો એ બનશે આપણા માટે ટ્રાન્ઝિશન કવ મિત્રો આ સિવાય એક કેડ મોડલ આપેલું છે કે જેની અંદર કેટલા બધા પ્રકારના સોલિડ્સ અલગ અલગ એકબીજાની અંદર કાં તો ઇન્ટરસેક્ટ થયેલા છે અને કાં તો પેન્ડિટેટ થયેલા છે તો આ આવા ઘણા બધા ઓબ્જેક્ટ્સ આપણી આજુબાજુમાં હોય જ છે આપણે એને ઓબ્ઝર્વ કરવાનો પ્રયત્ન કરીશું અને કેવી રીતે એકબીજામાં ઇન્ટરસેક્ટ થયેલા છે તે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું ઓકે થેન્ક યુ